ગુજરાતમાં સરકારની પાર્કિંગ પોલિસીનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે આ અંગેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર સુધીમાં પોલિસી કરવા ગુજરાત ગુજરાત હુકમ કર્યો છે સરકાર સુરતમાં અમલી સફળ પોલિસીને સમગ્ર રાજ્યમાં લાગુ કરવા જઈ રહી છે સુપ્રીમ કોર્ટમાં પણ રાજ્ય સરકાર પાર્કિંગ પોલિસીના સુરતી મોડલને રજૂ કરવાની છે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં જાહેર માર્ગ પર કાર પાર્ક કરવાનો ચાર્જ વસૂલવાની ઘોષણા તંત્રએ કરી છે ત્યારે સુરતી પાર્કિંગ પોલિસી અમલમાં આવશે તો જામનગરમાં પણ મહાનગરોનો પે પાર્કિંગ કોન્સેપ્ટ અમલમાં આવશે છોટીકાશી કહેવાતા જામનગરમાં આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વથી સાર્વજનિક ગણેશોત્સવનો શ્રદ્ધાભેર શુભારંભ થયો છે કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે વિવિધ પંડાલોમાં વિવિધ રૂપોમાં ભગવાન ગજાનનની પધરામણી કરવામાં આવી છે જામનગરના બેડીગેટ વિસ્તારમાં ખાદ્ય સામગ્રીઓમાંથી બનાવવામાં આવેલ શ્રી દગડુશેઠ ગણપતિની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે જામનગર નજીક સપળા ગામે ટેકરી પર બિરાજતા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિના મંદિરે પણ ગઈકાલ રાતથી ભાવિકોની ભીડ જોવા મળી હતી હજારો પદયાત્રીઓ જામનગરથી સપડા પહોંચ્યા હતા આજે સમંતસરી એટલે કે જૈનોના મહાપર્વ પર્યુષણની પૂર્ણતાનો દિન છે આજના દિને જૈન પંચાંગમાં સૌથી પવિત્ર દિન માનવામાં આવે છે સંવત્સરી પર્વ પર જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલ શેઠજી દેરાસર સહિતના જૈન ધર્માલયોમાં ગુરુ ભગવંતોની નિશ્રામાં બાર સૂત્રનું માંચન કરવામાં આવ્યું હતું રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા મેયર બીનાબેન કોઠારી શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા વગેરે આગેવાનોએ પણ દેરાસર પહોંચી ગુરુ ભગવંતોના આશીષ મેળવ્યા હતા જામનગરની નર્સિંગ કોલેજમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાના અધ્યક્ષસ્થાને ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન થયો હતો રાજ્યમંત્રીના હસ્તે કોલેજમાં ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું સ્ટાફ નર્સ તરીકે જોડાયેલ સો વિદ્યાર્થીઓને રાજ્યમંત્રી હકુભાના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવા ઉપરાંત વિવિધ કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ દ્વારા વીસ સપ્ટેમ્બરથી સુરતમાં યોજાનાર અંડર 19 ડોમેસ્ટિક વુમન ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્રની ટીમ જાહેર થઈ છે સૌરાષ્ટ્રની ટીમમાં જામનગર ડિસ્ટ્રિક્ટની સાત ખેલાડીઓની પસંદગી થતાં ક્રિકેટ ક્ષેત્રે નગરના ગૌરવમાં વધારો થયો છે જામનગરની માહિનુર ચૌહાણ અનુષ્કા ગૌસ્વામી પ્રીતિકા ગૌસ્વામી શ્રુતિ જાડેજા ખુશી ભિંડી તહેસીન ચૌહાણ તથા રાબિયા સમાની સૌરાષ્ટ્ર ટીમમાં પસંદગી થઈ છે આ તમામ ખેલાડીઓ જામનગર સબ કોચિંગ સેન્ટરના સિનિયર કોચ સંદીપ ચૌહાણ પાસે તાલીમ લઈ રહી છે